આજે પૃથ્વી દિવસે કુંવરપુરા ગામજનોએ પૃથ્વી બચાવવા માટે વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો. કુંવરપરા ગ્રામ પંચાયતના સરપંચ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે અમે અમારા ગામ કુંવરપુરા ગામમાં 2 વર્ષમાં 22,000 વૃક્ષો વાવ્યા હતા. આજે એ ફૂલ્યા ફાલ્યા છે. કુંવરપુરા ગ્રામ પંચાયતમાં મારા ગામના વડીલો તેમજ મારા જેવા સાથી મિત્રોના સહયોગથી અમે સૌ ગ્રામજનો ભેગા મળીને 2.5 વર્ષ પહેલાં વૃક્ષારોપણ અમારી ગૌચર જમીનમાં 22,000 વૃક્ષોનું રોપણ કરેલ હતું, જે આજે 15-20 ફૂટ ઊંચા ઝાડ બની ગયા છે. અમારે ત્યાં પાણીનો અભાવ હોવા છતાં અમારા ગામના વડીલો ભાઈઓ બહેનો અને યુવા મિત્રોએ તેમજ ગ્રામજનોએ અને 80-100 ફૂટની નીચે એક ડેમ આવેલ છે ત્યાંથી ગળે ગળે પાણી ભરી અમે ભર ઉનાળામાં પણ આ વૃક્ષોનું જતન કર્યું. હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે, અસહ્ય તાપ પડી રહ્યો છે. એવા સમયમાં અમને અમારા સમગ્ર ગ્રામજનો અમે ગર્વ અનુભવીએ છીએ કે અમારી ગૌચર જમીનમાં આટલા સુંદર મજાના વૃક્ષો અહીંયા લહેરાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં પશુ પક્ષીઓ જીવજંતુઓ અને અમારા ગ્રામજનો આનો આનંદ લઈ રહ્યા છે. આવનારા દિવસોમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવ્યા છે, એના પણ ટૂંક સમયમાં ખાવાલાયક ફળ આવશે. આજરોજ પૃથ્વી દિવસ છે. અમે છેલ્લા 2 વર્ષથી કુંવરપરા ગ્રામ પંચાયતમાં અમે વૃક્ષોનું રોપણ કર્યું હતું. એ વૃક્ષો આજે 15-20 ફૂટના વૃક્ષો થઈ ગયેલા છે અને એટલું સરસ એ ઓક્સિજન આજે આપી રહ્યા છે કે જેનાથી અમે સૌ ગ્રામજનો બહુ ખુશ છે. આજે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. આજે કેટલાક લોકો વેન્ટિલેટર અને ઓક્સિજન પર છે. એ લોકો પોતાનો જીવ બચાવવા માટે તડપી રહ્યા છે ઓક્સિજન મેળવવા માટે. આજે ઘણી બધી કંપનીઓ એવી છે જે ઓક્સિજન બનાવે છે પણ ટ્રાન્સપોર્ટ અને પૂરતા પ્રમાણમાં દર્દીઓ પાસે એ પહોંચી શકતો નથી ઓક્સિજન. એના માટે લોકો ઘણા બધા મૃત્યુ પામી રહેલા છે. તો આવા સમયે આ પૃથ્વીની રચના કરવાવાળા આપણા ભગવાન એમણે એ કેવી રચના કરી હશે કે આજે પશુ પક્ષીઓ જીવજંતુઓ પ્રાણીઓ આજે આપણે મનુષ્યો રાત દિવસ આજે ખૂબ સારી રીતે ઓક્સિજન આપણે લઈએ છીએ. આપણને અહેસાસ પણ નથી થતો કે આપણે રાત દિવસ ઓક્સિજન લઈ રહ્યા છીએ. તેનો પ્રાણીઓ પક્ષીઓ તેમજ અન્ય જીવજંતુઓનો ખોરાક બનશે. અમારા ગ્રામજનો દ્વારા આપ સર્વ ભાઈ બહેનોને અમારી નમ્ર વિનંતી છે કે આપ પણ આપણા વિસ્તારમાં ગૌચરની જમીન છે કે આપણા ખેતરમાં શેરડી કે આપના વાડામાં આપના ઘરના આંગણે આવા સુંદર મજાના વૃક્ષોનું રોપણ કરો. આવનારા દિવસોમાં આપ સૌ કુદરતની મજા માણો. આજે સમગ્ર વિશ્વમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે અને આ સમયમાં સમગ્ર વિશ્વમાં લોકોને ઓક્સિજનની જરૂર પડી રહી છે. એના માટે ઓક્સિજન તેમજ દર્દીઓને વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે. આજે સમગ્ર વિશ્વમાં આપણા દેશમાં પણ આજે ઓક્સિજન બનાવતી કંપનીઓમાં પણ આજે ઓક્સિજન પેશન્ટ સુધી પહોંચાડવા ખૂબ જ તકલીફ અને મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે આ પૃથ્વીની રચના કરનાર ભગવાનનો આભાર માનવો જોઈએ. આપણને આટલું સરસ મજાનું ઓક્સિજન જે કુદરતે બનાવેલી પ્રકૃતિએ આપ્યું છે એમાંથી આપણને મળી રહે છે. જો આવનારા દિવસોમાં આપણે વૃક્ષારોપણ નહીં કરીએ તો આપણી આવનારી પેઢી આપણને માફ નહીં કરે. એમને ભવિષ્યમાં ઓક્સિજન માટે ખૂબ જ મુશ્કેલીઓ આવવાની છે એમ કુંવરપુરા ગ્રામજનોએ પોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ કરો અને તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા.